नमस्कार दर्शक मित्रों, तमे જોઈ રહ્યા છો સાઇન રૂમ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઇવ અને ઝટપટ ન્યૂઝ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર. શિક્ષણ એ ઉજ્જવળ ભવિષ્યનો પાયો છે જેવું પિયુષ પટેલનું કહેવું છે. ત્યારે શાળા પ્રવેશોત્સવ અંતર્ગત નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ધાકમાળ પ્રાથમિક શાળામાં 5 શાળાઓનો સાથે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓ તથા મુખ્ય શિક્ષકો સાથે સંવાદ સાધી અનોખો આનંદ પિયુષ પટેલે પ્રાપ્ત થયો હતો. સાથે જ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્યના આશીર્વાદ પણ પાઠવ્યા હતા. અને આ પ્રસંગે નવસારી જિલ્લા પંચાયતના સભ્યો શિવેન્દ્ર બાબજુભાઈ તથા સરપંચો, હોદ્દેદારો અને શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. વાંસદાના સ્વર્ગસ્થ મેહુલભાઈ પુરોહિતની યાદમાં વાંસદા ગાંધી મેદાન ખાતે ક્રિકેટ નાઇટ ટુર્નામેન્ટનું આયોજન યોજાયું. ત્યારે વાંસદાના સ્વર્ગસ્થ મેહુલભાઈ પુરોહિતની યાદમાં વાંસદા ગાંધી મેદાન ખાતે એક દિવસીય નાઇટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટ ફક્ત ધોરણ 9-12 વિદ્યાર્થીઓને વન ડે નાઇટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 6 જેટલી ટીમમાં ભાગ લીધો હતો અને ધોરણ 12 વિદ્યાર્થીઓ વિજેતા થયા હતા. આ ટુર્નામેન્ટમાં જીસીઆઈ વાંસદા રોયલ દ્વારા ટ્રોફી આપીને તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. સમસ્ત ટુર્નામેન્ટ જુઝરભાઈ અને ઇમરાનભાઈ દ્વારા સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. જીસીઆઈ વાંસદા રોયલ દ્વારા ટાઉન હોલમાં વિશ્વ રક્તદાતા દિવસે રક્તદાન કેમ્પ યોજાયો. જીસીઆઈ વાંસદા રોયલ દ્વારા ટાઉન હોલમાં વિશ્વ રક્તદાતા દિવસે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું. આ દિવસે જીસીઆઈ વાંસદા રોયલ, ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, તિલક ગ્રુપ, ચલારામ જનસેવા ટ્રસ્ટ જેવી સંસ્થાઓ મળીને રક્તદાન કેમ્પનું આયોજન કર્યું, જેમાં 25 જેટલી બ્લડ બેગ એકત્ર કરવામાં આવી. સાથે જ વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે આજ દિન સુધીમાં સૌથી વધુ રક્તદાન લોકો દ્વારા કરવામાં આવ્યું હતું અને જીસીઆઈ વાંસદા રોયલ દ્વારા સ્મૃતિ ભેટ પણ આપવામાં આવી. સાથે જ આ કાર્યક્રમ કાળજીપૂર્વક બ્લડ એકત્ર કરવા માટે એનએમપી બિલ્લીમોરા બ્લડ બેંકના ડોક્ટર અને અક્ષયભાઈની ટીમ સહભાગી બની હતી. વાંસદા કુમાર શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ ઉજવાયો. ત્યારે સર્વ શિક્ષા અભિયાન સ્ટેટ પ્રોજેક્ટ મિશન અંતર્ગત શાળામાં તારીખ 13-6-2023 રોજ નયન રમ્ય એવું સ્થળ કુમાર શાળામાં પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી. શૈક્ષણિક વર્ષ અને 2023-24 કાર્યક્રમનો શુભારંભ પધારેલ મહેમાનો દ્વારા ભારતીય સંસ્કૃતિ મુજબ દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો. સાથે જ પ્રવેશ મેળવતા ભૂલકાઓને પ્રોત્સાહિત કરવા માટે ગામના સરપંચ ગુલાબભાઈ પટેલ, ઉપસરપંચ હિનાબેન, શિક્ષણવિદ પ્રદ્યુમનસિંહ સોલંકી, પ્રીતિબેન શર્મા, એસએમસી સભ્યો, સાથે જ તાલુકા પંચાયતના સદસ્ય દીપ્તિબેન, ગંગાબેન અને પરેશભાઈ, એસએમસીના સભ્યો, વાલીઓ હાજર રહીને કાર્યક્રમને શોભાવ્યો હતો. વાંસદા તાલુકાના હનુમાનબારી ગામે સુરતથી શિરડી જતી એસટી બસ રોડ પર પાકેલા જાંબુડા પડતા રસ્તો ચિકાસવાળો બનતા બસ સ્લીપ મારતા ખાડામાં પડતા બચી ગઈ હતી. જ્યારે બીજા બનાવમાં વાંસદાની જૂની કચેરીમાં એક વૃક્ષ કાર પર પડ્યું હતું. વાંસદા તાલુકામાં બિપરજોઈ વાવાઝોડાના કારણે પડેલ વરસાદી ઝાપટાને કારણે બે બનાવ બન્યા હતા, જેમાં વાંસદાને અડીને આવેલ હનુમાનબારી ગામે સુરતથી શિરડી તરફ જઈ રહેલ એસટી બસ નંબર GJ18Z8438 પસાર થઈ રહી હતી. ત્યારે તે દરમિયાન આ માર્ગ ઉપર જાંબુડાનો વૃક્ષ ઉપરથી વાવાઝોડાને કારણે પાકેલા જાંબુડા માર્ગ ઉપર પડતા વરસાદના ઝાપટા આવતા રસ્તો ચિકાસવાળો બન્યો હતો અને જેથી એસટી બસ ત્યાંથી પસાર થતા ચિકાસવાળા માર્ગને લઈને બસ ખેંચાતા ડ્રાઈવરે બસને કંટ્રોલ કરતા રોડની સાઈડમાં ખાડામાં ઉતરતા બચી ગઈ હતી. ત્યારે બસનું સંતુલન બગડતા અંદર બેસેલા મુસાફરો બૂમાબૂમ કરી હતી અને આ ઘટનાની ખબર હનુમાનબારી ગામના સરપંચ રાકેશ પટેલને થતા તાત્કાલિક ઘટના સ્થળે આવીને ટ્રાફિકને બીજા રસ્તે શરૂ કરી ક્રેન દ્વારા એસટી બસને બહાર ખેંચી બહાર કાઢી હતી. આ વાતની ખબર પડતા જ લોકો જોવા માટે ઉમટી પડ્યા હતા અને બસમાં બેસેલા મુસાફરોનું આબાદ બચાવ થયો હતો. માર્ગ ચિકાસવાળો બનતા સરપંચ રાકેશ પટેલે પાણીનો બંબો બોલાવીને માર્ગ ઉપરનો ચિકાસ દૂર કરી ટ્રાફિક રાબેતા મુજબ શરૂ કર્યું હતું.
વાંસદા કોટેજ હોસ્પિટલ ખાતે 14મી જૂન વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 42 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. સદર રક્તદાન કેમ્પ તાલુકા હેલ્થ કચેરી, વાંસદા કોટેજ હોસ્પિટલ વાંસદા અને રેડક્રોસ સોસાયટી નવસારીના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવેલ હતું, જેમાં જિલ્લા કક્ષાએથી ડોક્ટર ભાવેશ પટેલ, ઈએમઓ નવસારી, સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર મોહિની પટેલ, તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર પ્રમોદ પટેલ, આરએમઓ ડોક્ટર ભરત પટેલ હાજર રહ્યા હતા, તેમજ તાલુકા હેલ્થ કચેરીના સુપરવાઇઝર અને કોટેજ હોસ્પિટલના સ્ટાફ, પીએસસીના મેડિકલ ઓફિસર સુપરવાઇઝર, એમપીએચડબલ્યુ અને તમામ સ્ટાફે કેમ્પને સફળ બનાવ્યો હતો. નિરાલી કેન્સર હોસ્પિટલ ઓપન ધ ડોર્સ ટુ અ ન્યુ વર્લ્ડ ઓફ હોપ એન્ડ અશ્યોરન્સ. Complete cancer care. Advanced. Affordable. Accessible. State-of-the-art diagnostic and treatment center. Radiation oncology. Surgical oncology, medical oncology, patient care. Driven by a team of the finest doctors and medical staff dedicated to the cause. Operations by Apollo CBCC. Set up by the Nirali Memorial Medical Trust, founded in his personal capacity by Mr. A.M. Naik, Group Chairman, Lawson & Toubro. Nirali Cancer Hospital. Complete cancer care. જિલ્લા કલેક્ટરે લોકોને ઘરની બહાર ન નીકળવા માટે અપીલ કરી. સંભવિત બિપરજોય વાવાઝોડાની અસરને પગલે નવસારી જિલ્લા કલેક્ટર દ્વારા આજે યોજાયેલી એક પ્રેસ કોન્ફરન્સમાં નવસારીની જનતાને ખાસ અપીલ કરવામાં આવી છે કે હાલમાં જે રીતે બિપરજોય વાવાઝોડાને પગલે નવસારી જિલ્લામાં તેની અસર વર્તાઈ રહી છે, ત્યારે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે, જેથી કરી લોકોએ કામ વગર ઘરની બહાર ન નીકળવું જોઈએ, તેમજ જો કોઈ એમર્જન્સી હોય તો જ બહાર જવું, અને બહાર નીકળો ત્યારે ખાસ ધ્યાન રાખવું કે કોઈ પણ વસ્તુ ઉડીને તમારા પર ન પડે, તેમજ કોઈ ઝાડની નીચે ન ઊભું રહેવું. આ ખાસ અપીલ જિલ્લા કલેક્ટર દ્વારા નવસારીની તમામ જનતાને કરવામાં આવી છે. વોર્ડ નંબર 13માં આવેલ પુષ્પવિહાર સોસાયટીની સામે દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા તારીખ 25/5/2023ના રોજ કરવામાં આવેલા ખાડામાં તારીખ 14/6/2023ના રોજ રાત્રે 11:30 વાગે એક ગાય ખાબકતા સોસાયટીમાં રહેતા રાકેશભાઈ મિસ્ત્રી તથા વસંતભાઈ જેઠવા તથા અન્ય 4 રાહદારીઓએ ભારે જહેમત બાદ ખાડામાંથી ગાયને બહાર કાઢી હતી. ત્યારે વાવાઝોડામાં પ્રશાસન દ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવે છે તો વીજ કંપની દ્વારા આ બેદરકારીના કારણે નિર્દોષ પ્રાણીને થતી ઈજા શા માટે? નવસારી લાઇબ્રેરી નજીક આવેલા લેન્ડમાર્ક એપાર્ટમેન્ટ સામે ઝાડ તૂટી પડ્યું, ત્યારે ઝાડ તૂટતા વીજળી ડૂલ થતા બાઇક પર જતા 2 લોકો પડ્યા હતા અને ઝાડ સાથે અથડાતા ઇજાગ્રસ્ત થયા હતા. ત્યારે નવસારી લાઇવની ટીમે ઇજાગ્રસ્તોને સારવાર અપાવી અને નવસારી ફાયરને જાણ કરતા ફાયર વિભાગે ઝાડ હટાવવાની કામગીરી હાથ ધરી હતી.
समग्र राज्य में नवसारी जिला बॉक्सिंग क्षेत्र डंकु तेरे समग्र राज्य में नवसारी जिला सौथी वधु 5 गोल्ड मेडल अने 2 सिल्वर मेडल तेरे गुजरात स्टेट बॉक्सिंग एसोसिएशन द्वारा निकोल स्पोर्ट्स कॉम्प्लेक्स अमदावाद खाते गुजरात राज्य जुनियर भाईओं की बॉक्सिंग स्पर्धा आयोजन थे जेमा नवसारी जिला टीमें समग्र स्पर्धा में सौथी वधु 5 गोल्ड मेडल अने 2 सिल्वर मेडल मेळव्या हता। आ तमाम श्रेय खेलाड़ियों ने तालीम अने मार्गदर्शन आपनार नवसारी जिला प्रशिक्षण કેન્દ્રના બોક્સિંગ કોચ ધવલ વિઠ્ઠાનીને ફાળે જાય છે, જેમણે ખૂબ જ ખંતથી ખેલાડીઓને તૈયાર કર્યા હતા। આ ઐતિહાસિક સિદ્ધિ બદલ નવસારી જિલ્લા બોક્સિંગ એસોસિએશનના પ્રમુખ પરસી સુરતી બોમે જાગીરદાર ડોક્ટર મયુર પટેલે તાલીમ આપનાર કોચ ધવલ વિઠ્ઠાનીને તમામ વિજેતા ખેલાડીઓને અભિનંદન આપીને રાષ્ટ્રીય કક્ષાએ નવસારીનું નામ ગુંજતું કરો એવી શુભેચ્છાઓ પાઠવી હતી। બીપરજોઈ વાવાઝોડાને લઈને નવસારીના દરિયામાં કરંટ જોવા મળ્યો। વધુ માહિતી માટે જુઓ નવસારી લાઈવનો વિશેષ અહેવાલ। એરોથી મટવાડ રોડ બંધ કરવામાં આવ્યો છે। વૈકલ્પિક માર્ગ ઉપયોગ કરવાનું સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે, ત્યારે વૃક્ષોના પડવાના ભયથી માર્ગ બંધ કરવામાં આવ્યો છે। ત્યારે વૈકલ્પિક રસ્તો નવસારીથી જલાલપુર થઈને બોદાલી મચ્છાડ થઈ કરાડી અને મટવાડ પેઠાણ પહોંચી શકાય છે। આજરોજ વાવાઝોડાને પગલે અનેક જગ્યા પર ઘણી બધી જગ્યાઓ પર ઝાડ પડવાના બનાવો બની રહ્યા છે, સાથે જ કોઈના ઘરમાં પતરા ઉડી જવાના બનાવો બની રહ્યા છે। ત્યારે સંસ્કાર ભારતી સ્કૂલ અને આદર્શનગર પાસે ઝાડ પડી જવાના બનાવો બન્યા છે, સાથે જ શાકભાજી માર્કેટ શોપિંગ સેન્ટર પાસે પણ બોર્ડ પડી જવાથી હાલ તો કોઈને નુકસાન થયું નથી, તેમજ રચના એપાર્ટમેન્ટમાં બાલ્કનીના પતરા ઉડી ગયા છે, પરંતુ હજુ સુધી ત્યાં પણ કોઈને નુકસાન થયું નથી। સાથે જ વિઠ્ઠલ મંદિર ગોકુલપુર ચંદનપુરા પાસે એક ઝાડમાં કાગડો ફસાઈ ગયો છે। જે રીતે મનુષ્યનો જીવ ખૂબ જ અગત્યનો છે, એ જ રીતે પક્ષીઓને પ્રાણીઓનો જીવ પણ ખૂબ જ અગત્યનો છે। ત્યારે ઝાડમાં કાગડો ફસાઈ ચૂક્યો હતો અને આજુબાજુના વિસ્તારના લોકોને એમણે ત્યાં એમની ઝાડ પર નજર જતા એમણે તરત જ આ કાગડાને બચાવી લીધો હતો। સાથે જો બીજી તરફ વાત કરીએ તો આશાનગરમાં આવેલા હિમગીરી એપાર્ટમેન્ટને જર્જરી જાહેર કરવા માટે સ્થાનિકોએ 7 મહિના પહેલા નગરપાલિકામાં અરજી આપી હતી, જેને હજુ સુધી કોઈ પણ પ્રકારના પગલા લેવામાં આવ્યા નથી। ત્યારે આજરોજ વાવાઝોડાની અસરના કારણે એપાર્ટમેન્ટમાંથી ઘણા બધા સ્લેબ અને ગાબડાઓ પડવાની શરૂઆત થઈ ચૂકી છે। આજુબાજુના એપાર્ટમેન્ટના રહીશો દ્વારા તાત્કાલિક આની ઉપર કોઈ પગલા લેવામાં આવે એવી રજૂઆત કરવામાં આવી છે। બીપરજોઈ વાવાઝોડાના પગલે તકેદારીના ભાગરૂપે તારીખ 16/6/2023 એટલે કે આવતીકાલ જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે। ત્યારે જિલ્લાની તમામે તમામ શાળાઓમાં આવતીકાલ તારીખ 16/6/2023 રોજ બીપરજોઈ વાવાઝોડાને પગલે તકેદારીના ભાગરૂપે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા હુકમ કરવામાં આવ્યો છે કે આવતીકાલે તમામે તમામ શાળાઓમાં રજા રહેશે। ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો? હવે મેળવો તમારું પોતાનું ઘર, તમારા સપનાને સાકાર કરો કામધેનુ પાર્કમાં, નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં। હાઈ સિક્યુરિટી, ફાયર સેફટી, ઇલેવેટર લિફ્ટ, પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે। ત્યારે 10,000 રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો। 1 રૂમ રસોડું અને 2 રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે। ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનુ પાર્ક વિદ્યા ભારતી સ્કૂલની પાછળ શાંતાદેવી રોડ નવસારી, અને વધુ માહિતી માટે સંપર્ક કરો 9375956935 અને 9825696292। શોપિંગ સેન્ટરની સામેની લાઇનમાં એસપી એપાર્ટમેન્ટની અંદર એસપી લેડીઝ ફૂટવેરની ઉપર આવેલ થોમસ કુકનું બોર્ડ જર્જરિત થતાં જોખમકારક હોય તેવું જાણવા મળ્યું હતું। ત્યારે નવસારી લાઇવની ટીમને જાણ થતાં તેમણે તરત જ ફાયર ડિપાર્ટમેન્ટને કોલ કર્યો હતો અને માત્ર 3 મિનિટની અંદર જ ફાયરના જવાનો ત્યાં આવી પહોંચ્યા હતા અને સાથે જ બોર્ડ ઉતારવાની જહેમત તેમણે હાથ ધરી હતી। સાથે જ રાહદારીઓને કોઈપણ પ્રકારે નુકસાન ન થાય તે બાબતનું તેમણે ધ્યાન રાખીને બોર્ડ ઉતારવા માટેની તજવીજ હાથ ધરી હતી।
वांसदा यादगार चैरिटेबल ट्रस्ट द्वारा स्वर्गस्थ भूपेन्द्र मगनलाल गांधी स्मरणार्थे निःशुल्क नोटबुक तथा कीट नु वितरण करवामां आव्युं। वडली मुख्य शाला, वडली प्राथमिक शाला अने वडबारी प्राथमिक शाला विद्यार्थियों ने स्वर्गस्थ भूपेन्द्र मगनलाल गांधी स्मरणार्थे यादगार चैरिटेबल ट्रस्ट द्वारा मुफ्त में 1400 नोटबुक तथा 90 कीट नु वितरण करवामां आव्युं। सतत 9 वर्ष थी आ सेवा भूपेन्द्र भाई चलावी रह्या हता, त्यारे जे सेवा एमना पुत्रोए अविरत चालू राखी छे। त्यारे भूपेन्द्र भाई ना पुत्र हिमांशु गांधी, मितेश पंचाल, चिराग पंचाल, अमित पंचाल, अश्विन पंचाल, सागर पटेल, जयदीप पटेल, अंकित पंचाल तथा वडील ना अग्रणी विनोद भाई हाजर रह्या हता। अने अंते शाला ना आचार्य सोनल मोदी तथा प्रितेश गांधी ने याद कर्या हता अने तमाम नो आभार व्यक्त करी भविष्य मा सेवा कार्यो करता रहे एवी शुभेच्छाओ पण पाठवी हती। विद्या मंदिर माछिया वासण में थी 12/7/2023 लाइव चूंटनी। तरह गत तारीख 14/6/2023 रोज विद्या मंदिर माछिया वासण में अनोखी रीते शाला महामंत्री और उपमंत्री 12 संसद की चूंटनी करी, जेमा विधानसभा लोकसभा की सामान्य चूंटनी कंट्रोल यूनिट बेलेट यूनिट जेवा वीजाणु यंत्रों की प्रक्रिया थी करवामां आवे छे। वीज रीते प्राथमिक शाला में आ चूंटनी करवामां आवी अने कुल 7 उम्मेदवारोए पोतानी उम्मेदवारी नोंधावी हती અને એક નોટાની જોગવાઈ પણ રાખવામાં આવી હતી। બાળકો ચૂંટણી પ્રક્રિયાને સાચી રીતે સમજે એ માટે ચૂંટણીની તમામ બાબતોનું પ્રેક્ટિકલી નિદર્શન કરવામાં પણ આવ્યું હતું। કુલ 78 વિદ્યાર્થીઓએ આ પ્રક્રિયામાં ભાગ લીધો હતો અને મતદાન પ્રક્રિયાનો વાસ્તવિક આનંદ પણ માણ્યો હતો। સાથે જ વિકાસ મંડળના હોદ્દેદારો અને શાળા પરિવારે શુભેચ્છાઓ પણ પાઠવી હતી। નવસારીના વિવિધ પોલીસ મથકોના પ્રોહિબિશનના ગુનાઓમાં વોન્ટેડ આરોપી ઝડપાયો। નવસારી LCB ની ટીમ જિલ્લા અને જિલ્લા બહારના વિવિધ ગુનાઓમાં વોન્ટેડ આરોપીઓની તપાસમાં હતી અને તે દરમિયાન આ ટીમના ASI સુનિલસિંહ અને અર્જુનભાઈને સંયુક્તપણે બાતમી મળી હતી કે નવસારી ટાઉન પોલીસમાં ચાલુ વર્ષે નોંધાયેલ પ્રોહિબિશનના ગુનાનો વોન્ટેડ આરોપી વિમલ હસમુખ પટેલ નવસારી સર્કિટ હાઉસ વિસ્તારમાં જ હાજર છે અને આ બાતમીના આધારે LCB ની ટીમે વોન્ટેડ વિમલ પટેલને નવસારી સર્કિટ હાઉસ ખાતેથી ઝડપી લઈ તેની પૂછપરછ કરતા તેની સામે વિજલપોર અને નવસારી ગ્રામ્ય પોલીસમાં પણ પ્રોહિબિશનના ગુના નોંધાયા હોવાની કબૂલાત તેણે કરી હતી, જેને પગલે LCBએ તેની અટકાયત કરી વધુ કાર્યવાહી માટે તેને નવસારી ટાઉન પોલીસને હવાલે કર્યો હતો। નેશનલ હાઈવે નંબર 48 પર ફરી એકવાર વેસમાં નજીક અકસ્માત સર્જાયો। 3 દિવસમાં સતત 3જા અકસ્માતની ઘટના સામે આવી છે। રવેસમાં ઓવરબ્રિજ નજીક મુંબઈથી અમદાવાદ તરફ જતા માર્ગ પર કારને આ અકસ્માત નડ્યો, ત્યારે કાર ચાલકના જણાવ્યા પ્રમાણે ટાયર ફાટતા અકસ્માત સર્જાયો હતો। ત્યારે કારનું ટાયર ફાટતા કાર હાઈવેની રેલિંગ સાથે અથડાતા કારને નુકસાન પહોંચ્યું હતું। ત્યારે અકસ્માતમાં કારને ભારે નુકસાન થયું, જ્યારે કારમાં સવાર ડ્રાઈવર તેમજ પેસેન્જરનો બચાવ થયો છે। ત્યારે ઘટનાની જાણ થતાં જ વેસમાં આઉટપોસ્ટના પોલીસ જવાન ઘટનાસ્થળે પહોંચી કારને મુખ્ય માર્ગ પરથી ખસેડીને ટ્રાફિક હળવો કર્યો હતો અને સાથે જ આગળની કાર્યવાહી હાથ ધરી છે। હવામાનની વાત કરીએ તો આજ રોજ નવસારીનું મહત્તમ તાપમાન 34.7 અંશ સેલ્સિયસ, લઘુત્તમ તાપમાન 29.5 અંશ સેલ્સિયસ રહ્યું હતું। હવામાં ભેજનું પ્રમાણ સવારે 84%, જ્યારે સાંજે 60% રહ્યું હતું। હવાની ગતિ 14.7 કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણથી પશ્ચિમ તરફ રહી હતી। નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ, બાળરોગ, સ્ત્રીરોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું ICU તેમજ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે। તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો, નેશનલ હાઈવે નંબર 48 સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી, અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો।